નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાના છે આગામી આવનારી MPHW FSW પરીક્ષા માટે મોસ્ટ IMP એવા 100 વનલાઇનર પ્રશ્નો. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે આ મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો તે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમે આ PDF ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાંથી PDF ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે વધુ ટાઈમ વગેડ્યા વગર વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, જાતીય રીતે ફેલાતો ચેપી રોગો ક્યાં ક્યાં છે? તો આ પ્રશ્નનો જવાબ છે સિફિલિસ, ગોનેરિયા અને HIV. એ જાતીય રીતે ફેલાતા રોગો છે. પ્રશ્ન નંબર 2, હામદપરા પેટા કેન્દ્રની વસ્તી 6000ની છે હોય તેનો જન્મદર 22 હોય તો વર્ષે કેટલી સગર્ભાની નોંધણી થશે? તો આ પ્રશ્નનો જવાબ છે 156 સગર્ભાની નોંધણી થશે. પ્રશ્ન નંબર 3, રાહુલ 18 માસનો થયો છે, તેને કોઈ રસી આપવામાં આવેલ નથી, તો હવે તેને કઈ રસી આપી શકાય? તો આ પ્રશ્નનો જવાબ છે DPT, મિઝલ્સ અને પોલિયો. આ 3 રસી તેને આપી શકાય. પ્રશ્ન નંબર 4, IPV કેવી રસી છે? તો મિત્રો, આ ખૂબ જ IMP પ્રશ્ન છે. IPV છે એ લાઈવ વેક્સિન છે. પ્રશ્ન નંબર 5, ઓરી ક્યાં સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિષાણુ. ગુજરાતમાં વિષાણુ કહેવાય છે અને અંગ્રેજીમાં વાયરસ. તો આ પ્રશ્નમાં એવું કન્ફ્યુઝન રહે ને કે વિષાણુ કે વાયરસ. પ્રશ્ન નંબર 6, હાથી પગો ક્યાં સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે પ્રજીવથી. પ્રશ્ન નંબર 7, ત્રિકોણી રસી કઈ માત્રામાં આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 0.5 mL. તો મિત્રો, અગાઉ આપણે રસીકરણનો આખો વિડીયો બનાવેલો છે. જો તમે આ વિડીયો ના જોયો તો તે વિડીયો પણ જોઈ લેજો, અને હું આઈ બટનમાં પણ એ વિડીયોની લિંક મૂકી દઈશ, જેથી તમે ત્યાંથી એ વિડીયો પર જઈ શકશો. પ્રશ્ન નંબર 8, ભારતમાં કેટલા અઠવાડિયા સુધીનો ગર્ભકાળ હોય તો ગર્ભપાત કાયદેસર ગણાય? તો આ પ્રશ્નનો જવાબ છે 20 અઠવાડિયાથી વધુ. પ્રશ્ન નંબર 9, NVBDCP કાર્યક્રમ કયા રોગનો હતો? તો આ પ્રશ્નનો જવાબ છે ડેન્ગ્યુનો. પ્રશ્ન નંબર 10, NELP કાર્યક્રમ કયા રોગ માટેનો હતો? તો આ પ્રશ્નનો જવાબ છે રક્તપિત્ત રોગ માટેનો હતો. પ્રશ્ન નંબર 11, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિષાણુ અથવા વાયરસથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 12, ચિકનગુનિયા કેવો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે વાહકજન્ય અને વિષાણુથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 13, દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનું ઉત્પાદન ગુજરાત કરે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 45% દવાઓ અને ફાર્માસ્યુટિક પ્રોડક્ટ. પ્રશ્ન નંબર 14, પ્લેગ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે જીવાણુ. તો ગુજરાતીમાં જીવાણુ કહેવાય છે અને અંગ્રેજીમાં બેક્ટેરિયા કહેવાય છે, તો તેમાં પણ કન્ફ્યુઝન ના રહે તેનું ધ્યાન દેવું. પ્રશ્ન નંબર 15, બ્લડ ફ્લૂ સંદર્ભે શું સાચું છે? તો આ પ્રશ્નનો જવાબ છે કે બ્લડ ફ્લૂ છે એ હવાથી ફેલાતો રોગ છે અને વિષાણુથી થતો રોગ છે, એટલે કે વાયરસથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 16, ઉટાટીયું એ કેવો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે જીવાણુજન્ય રોગ છે અને હવાથી ફેલાતો રોગ છે. પ્રશ્ન નંબર 17, સિકલ સેલ એનિમિયા એક પ્રકારનો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે તે જનીન સંબંધિત રોગ છે. પ્રશ્ન નંબર 18, ઓટી ટેસ્ટ એ શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે પ્રાણીમાં ક્લોરીનની તપાસ કરવાનો ટેસ્ટ. પ્રશ્ન નંબર 19, ગર્ભનિરોધક પદ્ધતિ અને RTI, STI, એઇડ્સ પ્રિવેન્શનમાં રક્ષણાપત્તિ પદ્ધતિ કઈ છે? તો આ પ્રશ્નનો જવાબ છે કોન્ડમ. પ્રશ્ન નંબર 20, ORSના 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે
2.6 ગ્રામ હોય. પ્રશ્ન નંબર 21, એનપીસીબી કાર્યક્રમ કયા રોગ માટેનો હતો? તો આ પ્રશ્નનો જવાબ છે જામર. પ્રશ્ન નંબર 22, નીચેનામાંથી પોરાભક્ષક માછલી કઈ છે? તો આ પ્રશ્નનો જવાબ છે ગપ્પી અને ગંબુચિયા ફિશ. પ્રશ્ન નંબર 23, બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે પીપીએમ. પ્રશ્ન નંબર 24, હન્સન ડિસીઝ એ કયો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે રક્તપિત્ત, એટલે કે રક્તપિત્તને હન્સન પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 25, વાતાવરણમાં સ્વચ્છતા જાળવવા વાહન ચાલકે કયો સર્ટી લેવું પડે છે? તો આ પ્રશ્નનો જવાબ છે પોલ્યુશન અંડર કંટ્રોલ, એટલે કે પીયુસી. પ્રશ્ન નંબર 26, નાકો કયા રોગના કંટ્રોલ માટે કામ કરે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એઇડ્સ. પ્રશ્ન નંબર 27, પીએસસી પર જૈવિક કચરાના નિકાલ માટે કયો કાયદો લાગુ પડે છે? તો આ પ્રશ્નનો જવાબ છે બાયોમેડિકલ વેસ્ટ એક્ટ. પ્રશ્ન નંબર 28, ડીપીએમઆરનું પૂરું નામ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે ડિફોર્મિટી પ્રિવેલન્સ એન્ડ મેડિકલ રિહેબિલિટેશન. પ્રશ્ન નંબર 29, ફોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ટેમોફોર્સ. પ્રશ્ન નંબર 30, એમબી દર્દીની સારવારનો સમયગાળો કેટલા માસનો હોય છે? એટલે કે રક્તપિત્તમાં એમડી પ્રકારનો જો રક્તપિત્ત થયો હોય તો તેની સારવાર કેટલા મહિનાની છે? તો તેમાં આવશે 12 મહિનાની સારવાર. પ્રશ્ન નંબર 31, ક્લોરિનેશન કરેલ પાણીમાં નોર્મલ કેટલા પીપીએમ હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 5 પીપીએમ, એટલે કે 5 પીપીએમ ક્લોરિનનો ટેસ્ટ જો પોઝિટિવ આવે તો તે નોર્મલ ક્લોરિનેશન કહેવાય. પ્રશ્ન નંબર 32, પીઈએમનું પૂરું નામ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. પ્રશ્ન નંબર 33, ચેતાતંત્ર જ્ઞાનતંતુઓ અને મગજના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? તો આ પ્રશ્નનો જવાબ છે ન્યુરોલોજી. નંબર 34, ટીબીના દર્દીના ફોલોઅપ માટે કેટલા ગળફાનું નમૂનાની તપાસ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 1. તો મિત્રો, ફોલોઅપ માટે એક ગળફાની તપાસ કરવાની હોય છે અને ડાયગ્નોસિસ માટે 2 ગળફા. પ્રશ્ન નંબર 35, ગ્રામ સંજીવની સમિતિની માર્ગદર્શિકા મુજબ તેની મીટિંગ ક્યારે મળવી જોઈએ? તો આ પ્રશ્નનો જવાબ છે દર મહિને ગ્રામ સંજીવની મીટિંગ મળવી જોઈએ. પ્રશ્ન નંબર 36, સાલ્મોનેલાથી કયો રોગ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ટાઇફોઇડ. પ્રશ્ન નંબર 37, કરોડરજ્જુમાં કેટલી જોડ ચેતા ઉત્પન્ન થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 31 જોડ. પ્રશ્ન નંબર 38, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટ્રાઇબલ એરિયામાં કેટલાની વસ્તીએ મંજૂર કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 20,000ની વસ્તીએ. પ્રશ્ન નંબર 39, ઉંદરના ચાંચળ દ્વારા ફેલાતો રોગ કયો છે? તો આ પ્રશ્નનો જવાબ છે પ્લેગ. પ્રશ્ન નંબર 40, સ્વાઇન ફ્લૂ થવા માટે કોણ જવાબદાર છે, એટલે કે સ્વાઇન ફ્લૂનો વાયરસ કયો છે? તો આ પ્રશ્નનો જવાબ છે H1N1. પ્રશ્ન નંબર 41, રક્તપિત્ત રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? આ પ્રશ્નનો જવાબ છે 3-5 વર્ષ. તો મિત્રો, આ રક્તપિત્ત અને હાથી પગાનો ઇન્ક્યુબેશન સૌથી વધારે હોય છે. પ્રશ્ન નંબર 42, નીચેનામાંથી કયો બાયોલાર્વિસાઇડ છે, એટલે કે બાયોલાર્વિસાઇડ કયું છે? તો કે BTI. પ્રશ્ન નંબર 43, બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ ક્યાં ક્યાં છે, એટલે કે મેન વધારે પડતા જવાબદાર કારણો ક્યાં ક્યાં છે? તો કે ન્યુમોનિયા, ઓછું વજન અને ઝાડા વગેરે. પ્રશ્ન નંબર 44, વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે સુક્તાન. પ્રશ્ન નંબર 45, ટાઇફોઇડ માટેના પરીક્ષણને ક્યાં ટેસ્ટ કહેવામાં આવે છે, એટલે કે ટાઇફોઇડનું જે પરીક્ષણ કરવામાં આવે છે તે ટેસ્ટને શું કહેવામાં આવે છે? તો તેનું છે વિડાલ ટેસ્ટ. પ્રશ્ન નંબર 46, ARVનું પૂરું નામ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે એન્ટી રેબીઝ વેક્સિન. પ્રશ્ન નંબર 47, બાળકને જેડી કમળાની રસી કેટલા મિલી આપવામાં આપવાની હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 0.5 ml. પ્રશ્ન નંબર 48,
હજાર લીટર પાણીમાં કેટલો ટીસીએલ પાવડર નાખવાનો હોય છે? તો આ પ્રશ્ન જવાબ છે 25 ગ્રામ. પ્રશ્ન નંબર 49, હાડકાની વૃદ્ધિ માટે કયો વિટામિન જરૂરી છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન ડી. પ્રશ્ન નંબર 50, એઇડ્સ શાના દ્વારા ફેલાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે વાયરસથી. પ્રશ્ન નંબર 51, ટીબીના રોગની સૌથી સચોટ સારવાર કઈ? તો આ પ્રશ્નનો જવાબ છે સીધા નિરીક્ષણ હેઠળ અપાતી સારવાર, એટલે કે ડોટ્સ. પ્રશ્ન નંબર 52, રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે શીત શૃંખલા સારી જળવાય તે માટે. પ્રશ્ન નંબર 53, ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાના કેટલા દિવસમાં ટેસ્ટ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 5 દિવસમાં. પ્રશ્ન નંબર 54, તમાકુમાં રહેલા ટોબેકો મેઝેઇકથી કયો રોગ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે કેન્સર. તો મિત્રો, કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ હોય છે. પ્રશ્ન નંબર 55, એક એરિયામાં એક જ રોગના ઘણા બધા કેસ હોય તો તેને શું કહેવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એને એપિડેમિક કહેવાય છે. પ્રશ્ન નંબર 56, તંદુરસ્ત માનવીના હૃદયના ધબકારા કેટલા હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 72 ધબકારા હોય છે. પ્રશ્ન નંબર 57, મોઢાના કેન્સર થવાની શક્યતા શેનાથી વધુ રહે છે? તો આ પ્રશ્નનો જવાબ છે તમાકુવાળા પાન મસાલા ખાવાથી. પ્રશ્ન નંબર 58, વિશ્વમાં માનવ સ્વાસ્થ્ય સુધારવા કાર્ય કરતી સંસ્થા કઈ છે? તો આ પ્રશ્નનો જવાબ છે WHO. પ્રશ્ન નંબર 59, જન્મની નોંધણી ક્યાં હેતુ માટે જરૂરી છે? તો આ પ્રશ્નનો જવાબ છે શિક્ષણ માટે, સ્વ ઓળખ માટે અને વારસાઈ હક મેળવવા માટે. પ્રશ્ન નંબર 60, કરોડ સ્તંભમાં કેટલા હાડકા હોય છે? આ પ્રશ્નનો જવાબ છે 33 હાડકા હોય છે. ફેટ સોલ્યુબલ વિટામિન ક્યાં ક્યાં છે? આ પ્રશ્નનો જવાબ છે વિટામિન એ, ડી, ઈ અને કે. પ્રશ્ન નંબર 62, મૂત્રપિંડની સક્રિયતા અને ઉત્સર્જનને સુવ્યવસ્થિત રાખવા દરરોજ કેટલું પાણી પીવું જરૂરી છે? તો આ પ્રશ્નનો જવાબ છે 4-5 લિટર પાણી. પ્રશ્ન નંબર 63, બીસીજીની રસી ક્યાં ગાળા દરમિયાન મુકાવવી જોઈએ? તો આ પ્રશ્નનો જવાબ છે જન્મથી 1 માસના ગાળામાં. પ્રશ્ન નંબર 64, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે શું? તો આ પ્રશ્નનો જવાબ છે સંકલિત બાળ વિકાસ સેવા. પ્રશ્ન નંબર 65, ત્રિગુણી, પોલિયો, ઓરી વગેરે શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે રસીના નામ છે. પ્રશ્ન નંબર 66, થ્રોમ્બોસિસ શરીરના કયા અંગને અસર કરે છે? તો આ પ્રશ્નનો જવાબ છે તે લોહીને અસર કરે છે. પ્રશ્ન નંબર 67, માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 7% લોહી હોય છે. નંબર 68, ડીએનએની શોધ કોણે કરી? તો આ પ્રશ્નનો જવાબ છે જેમ્સ વોટસન અને ક્રિક. પ્રશ્ન નંબર 69, થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો આ પ્રશ્નનો જવાબ છે ગળામાં. નંબર 70, એલિસા પરીક્ષણ એટલે કે એલિસા ટેસ્ટ ક્યાં રોગ માટે કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એઇડ્સ માટે. પ્રશ્ન નંબર 71, થેલેસીમિયા શાને લગતો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે રક્તકણોને લગતો રોગ છે. પ્રશ્ન નંબર 72, એમ્સનું પૂરું નામ શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. પ્રશ્ન નંબર 73, કયો બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિના રક્તકણમાં એન્ટીજન હોતા નથી? તો આ પ્રશ્નનો જવાબ છે ઓ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિમાં એન્ટીજન હોતા નથી. પ્રશ્ન નંબર 74, રમમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 45-55%. પ્રશ્ન નંબર 75, શરીરમાં ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 76, ઓર્થોમિઝો વાયરસથી થતો રોગ કયો છે? તો આ પ્રશ્નનો જવાબ છે ઇન્ફ્લુએન્ઝા. પ્રશ્ન નંબર 77, મનુષ્યમાં મૂત્રપિંડ એ ક્યાં તંત્રનો ભાગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે ઉત્સર્ગ તંત્ર. પ્રશ્ન નંબર 78,
લોહીના અભ્યાસ શાસ્ત્રને શું કહે છે? તો આ પ્રશ્નનો જવાબ છે હેમેટોલોજી. પ્રશ્ન નંબર 79, મનુષ્યના કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 33 મણકા હોય છે. પ્રશ્ન નંબર 80, માનવમાં લિંગનું નિશ્ચયન કોના દ્વારા થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે જનીનો દ્વારા. પ્રશ્ન નંબર 81, મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે મેલિટિન. પ્રશ્ન નંબર 82, પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 1350 ગ્રામ. પ્રશ્ન નંબર 83, શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ એટલે કે ઓટોયુક્ત બને છે? તો આ પ્રશ્નનો જવાબ છે ફેફસામાં. પ્રશ્ન નંબર 84, શરીરમાં આયોડિનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 25 યુજી. પ્રશ્ન નંબર 85, જો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો તેને શું કહેવાય? તો આ પ્રશ્નનો જવાબ છે તેને ડિહાઇડ્રેશન કહેવાય. પ્રશ્ન નંબર 86, થાઇરોઇડ શાની ખામીથી થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે આયોડિનની ખામીથી થાઇરોઇડ થાય છે. પ્રશ્ન નંબર 87, કયો રોગ હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે અડકવા. પ્રશ્ન નંબર 88, માનવ કાનની લઘુત્તમ શ્રાવ્ય આવૃત્તિ સીમા કેટલી હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 20 HZ. પ્રશ્ન નંબર 89, ક્વિનાઇનની ગોળી કયા રોગ માટે આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે મલેરિયામાં આપવાની હોય છે. પ્રશ્ન નંબર 90, તબીબી સારવારમાં કયા ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે અલ્ટ્રાસોનિક પારાશ્રાવ્ય. પ્રશ્ન નંબર 91, બેક્ટેરિયાના કોષોનો અભ્યાસ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો આ પ્રશ્નનો જવાબ છે લેવનહોક. પ્રશ્ન નંબર 92, એથેરોસ્ક્લેરોસિસ નામની ખામી શાના કારણે થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે વધુ કોલેસ્ટ્રોલથી. પ્રશ્ન નંબર 93, ઈજા પામેલા ભાગ પર લોહીને વહેતું અટકાવવાનું કાર્ય કોણ કરે છે? તો આ પ્રશ્નનો જવાબ છે તાક્રકણો. પ્રશ્ન નંબર 94, કોષીય શ્વસન માટે કોણ જવાબદાર છે? તો આ પ્રશ્નનો જવાબ છે કણાભસૂત્ર. પ્રશ્ન નંબર 95, સખત વેદનાવાળા તાવ તરીકે ઓળખાતો વાયરસજન્ય રોગ કયો છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડેન્ગ્યુ. પ્રશ્ન નંબર 96, કેન્સર જેવા બિનચેપી રોગોનું કારણ કયું છે? તો આ પ્રશ્નનો જવાબ છે જનીનની ખામી. પ્રશ્ન નંબર 97, કન્જક્ટિવાઇટિસ એ શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે વાયરસથી થતો આંખોનો ચેપનો રોગ. પ્રશ્ન નંબર 98, જેરી મલેરિયા એ શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે મગજનો તાવ. પ્રશ્ન નંબર 99, મલેરિયામાં કયા કોષો મોટી સંખ્યામાં નાશ પામે છે? તો આ પ્રશ્નનો જવાબ છે રક્તકણો. પ્રશ્ન નંબર 100, તેમીફ્લુ રસી કયા વાયરસ માટે શોધાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે H1N1 એટલે કે સ્વાઇન ફ્લુ માટે. તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. તો હવે તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.